નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં સ્વાગત છે. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જોઈશું વન લાઇનર ક્વેશ્ચન આન્સર, જેમાં છે રાષ્ટ્રીય વિષય આપણે અત્યારે અહીંયા જોવાના છે. તો ચલો શરૂ કરીએ. પહેલું છે, લોકસભાના અધ્યક્ષ તરીકે કોની વરણી થઈ છે? તો જવાબ છે કોટાના લોકસભાના સાંસદ ઓમ બિરલા. બીજો સવાલ છે, 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની વરણી કરાઈ હતી? તો તેનો જવાબ છે ભાજપના સાંસદ વિરેન્દ્ર કુમારની. ત્રીજો સવાલ છે, લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે કોની વરણી થઈ છે? તો તેનો જવાબ છે અધીર રંજન ચૌધરીની. ચોથો સવાલ, રાજ્યસભાના નેતા તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે થાવરચંદ ગેહલોતની. પાંચમો સવાલ, રવિ અને મિશ્રાની નિમણૂક કયા હોદ્દા પર થઈ છે? તો જવાબ છે રિઝર્વ બેંકના કાર્યકારી નિદેશક તરીકે. છઠ્ઠો સવાલ, વી રવિ અંશુમાનની નિમણૂક કયા હોદ્દા પર કરવામાં આવી છે? તો જવાબ છે સેબીના અંશકાલીન સદસ્ય તરીકે. સાતમો સવાલ છે, વચગાળાના મુખ્ય સતર્કતા આયુક્ત તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે શરદ કુમારની. આઠમો સવાલ, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે જસ્ટિસ ડી એન પટેલની. નવમો સવાલ, વર્ષ 2019-2023 સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની ફરીથી નિમણૂક થઈ છે? તો જવાબ છે અજીત ડોભાલ. દસમો સવાલ, ભારતીય મોસમ વિભાગના MD તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો જવાબ છે મૃત્યુંજય મોહપાત્રની. અગિયારમો સવાલ, એક્સિસ બેંકના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે રાકેશ ખામીજાની. બારમો સવાલ જોઈએ, ભારતીય નૌકાદળના 24મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે કરમબીર સિંહની. તેરમો સવાલ, તાજેતરમાં જેમનું અવસાન થયું છે તે જસપાલ ઇન્દરસિંહ કાલર જીક્સ કલરા કયા ક્ષેત્રે જાણીતા હતા? તો જવાબ છે સેફ જાટ ઓફ ઇન્ડિયન ફૂડ તરીકે. ચૌદમો સવાલ, તાજેતરમાં અવસાન પામેલ રૂમા ગુહા કયા ક્ષેત્રે જાણીતા હતા? તો જવાબ છે બંગાળી ફિલ્મ અભિનેતા અને ગાયિકા તરીકે. પંદરમો સવાલ જોઈશું, તાજેતરમાં અવસાન પામેલા પજાવિલા રામેરાન કઈ ભાષાના કવિ હતા? તો જવાબ છે મલયાલમના. આગલો સવાલ જોઈએ, સોળમો સવાલ, તાજેતરમાં અવસાન પામેલ બેનુ મિશ્રા કયા રાજ્યના મૂર્તિકાર હતા? તેનો જવાબ છે આસામ. તાજેતરમાં જેમનું અવસાન થયું છે તે ગિનિસ કર્નાડ કઈ ભાષાના સાહિત્યકાર હતા? તો જવાબ છે કન્નડ. અઢારમો સવાલ, યયાતિ તુઘલક નાગમંડલ નાટકોના રચયિતા કોણ છે? તો જવાબ છે ગિરીશ કર્નાડ. ઓગણીસમો સવાલ, તાજેતરમાં અવસાન પામેલ બ્રજમોહન ખેતાન કયા ક્ષેત્રે જાણીતા હતા? તો જવાબ છે ઉદ્યોગ જગત. વીસમો સવાલ જોઈશું મિત્રો, વીસમા સવાલમાં છે, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ અને ક્વીન હરીશ તરીકે જાણીતા હરીશકુમાર કયા રાજ્યના લોકનૃત્યકાર હતા? તો જવાબ છે રાજસ્થાન. એકવીસમો સવાલ જોઈશું મિત્રો, હોક એડવાન્સ જેટ વિમાન ચલાવનાર ભારતની મુખ્ય મહિલા પાયલટ કોણ છે? તો જવાબ છે મોહના સિંહ. બાવીસમો સવાલ, 12 જૂન 2019 રોજ 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સાહિત્યકારને એનાયત કરાયો? તો મિત્રો એનો જવાબ છે અમિતાભ ઘોષ. ત્રેવીસમો સવાલ, 44માં માતૃશ્રી મીડિયા પુરસ્કાર માટે કેટલા પત્રકારોની પસંદગી કરાઈ છે? તો એનો જવાબ છે 29. ચોવીસમો સવાલ જોઈએ, ફેમિના મિસ ઇન્ડિયા 2019 એવોર્ડ કોને ફાળે જાય છે? તેનો જવાબ છે રાજસ્થાનની સુમન રાવને. 25મો સવાલ, મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેન્ટ 2019 એવોર્ડ કોના ફાળે જાય છે? તેનો જવાબ છે બિહારની શ્રેયા શંકરને. 26મો સવાલ જોઈશું, મિસ ગ્રેડ ઇન્ડિયા 2019 એવોર્ડ કોના ફાળે જાય છે? તો જવાબ છે છત્તીસગઢની શિવાની જાદવને. 27મો સવાલ, ફેમિના મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા 2019 ફર્સ્ટ રનર અપનો એવોર્ડ કોના ફાળે જાય છે? તો જવાબ છે તેલંગાણાની સંજના વીજને. 28મો સવાલ જોઈશું, 22મો રાજીવ ગાંધી ગ્લોબલ એક્સિલન્સ એવોર્ડ કોના ફાળે જાય છે? તો જવાબ છે નીરજ શર્મા. 29મો સવાલ, તાજેતરમાં RBIના ડેપ્યુટી ગવર્નર પદે કોણે રાજીનામું આપ્યું? તો જવાબ છે વિરલ આચાર્યએ. 30મો સવાલ, BJPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે JP નડ્ડા.
31મો સવાલ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે ન્યાયમૂર્તિ વી સુબ્રમણ્યમની. 32મો સવાલ, રોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે સામંત ગોયલની. 33મો સવાલ, આઈબીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે અરવિંદ કુમાર. 34મો સવાલ, નીતિ આયોગના હોદ્દાની રૂએ સદસ્ય મંત્રીઓ તરીકે કોની પસંદગી થઈ છે? તો જવાબ છે અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ અને નરસિંહ તોમરની. 35મો સવાલ જોઈશું, વેપાર નીતિ માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? તો જવાબ છે ડૉક્ટર સુરજીત એસ ભલ્લા. 36મો સવાલ, ભારતીય નિકાસ સંગઠન સંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે શરદ કુમાર સરાફની. 37મો સવાલ, અરુણાચલ પ્રદેશના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે ન્યાયમૂર્તિ પી કે અઢૈયાની. 38મો સવાલ, ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે અમિત અગ્રવાલ. 39મો સવાલ, હોલસેલ પ્રાઇડ ઇન્ડેક્સ WPI સંશોધન સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે રમેશ ચંદ્રની. 40મો સવાલ, તાજેતરમાં કયા બે કેન્દ્રીય મંત્રીઓની JNU વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ અનાયત કરાયો છે? તો જવાબ છે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરની. 41મો સવાલ, ભારતીય તટરક્ષક દળના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ છે કે નટરાજન. 42મો સવાલ, વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ 2019 પ્રમાણે કયા વર્ષે ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં વધી જશે? તો જવાબ છે ઈસવીસન 2027. 43મો સવાલ, બાલાકોટ એર સ્ટ્રાઇકને કયું નામ આપવામાં આવ્યું? તો જવાબ છે ઓપરેશન બંદર. 44મો સવાલ, કઈ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના આવવા જવા માટે ખર્ચની રકમ આપવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ છે ઓડિશા. 45મો સવાલ, 5મો વિશ્વ યોગ દિવસ ક્યાં યોજાઈ ગયો? તો જવાબ છે ઝારખંડના રાંચીના પ્રભાત તારા મેદાનમાં. 46મો સવાલ, વિશ્વ યોગ દિવસ 21 જૂન 2019નો વિષય શું હતો? તો જવાબ છે હૃદય માટે યોગ. 47મો સવાલ, તેલંગાણામાં કાલેશ્વરમ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી આ યોજના કઈ નદી પર છે? તો જવાબ છે ગોદાવરી. 48મો સવાલ, નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 20મી બેઠક કયા સ્થળે યોજાઈ ગઈ? જવાબ છે નવી દિલ્હીમાં. 49મો સવાલ, તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા લાયસન્સ માટે શૈક્ષણિક યોગ્યતા દૂર કરી છે? તો જવાબ છે ડ્રાઇવિંગ લાયસન્સ. 50મો સવાલ, ગુજરાત ઉપરાંત કયા રાજ્યએ ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો જવાબ છે રાજસ્થાન.